નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આવકારું છું. કેમ છો બધા? મજામાં? હસતા રહો, ઉત્સાહ સાથે કામ કરતા રહો. આ વિડીયોમાં ગણિત ધોરણ 10 પ્રકરણ 15 સંભાવના, જેમાં આપણે 15.1 કરી રહ્યા છીએ. જો ચેનલ પર સૌ પ્રથમ વખત જોડાયા હો તો આ તરફનું સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ચૂકતા નહીં અને બેલનું આઇકન દબાવજો, જેથી કરીને નવા વિડીયો સૌ પ્રથમ તમને મળે. સબસ્ક્રાઈબ કરશો તો અમને વિડીયો બનાવવાનો ઉત્સાહ વધુ જાગશે, જેથી કરીને અનેક વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રાપ્ત થાય. તો આપણે 15.1ની અંદર દાખલા નંબર 11 જોઈએ. તો દાખલા નંબર 11 છે આપણી પાસે, ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે માછલી બહાર કાઢે છે. એક માછલી બહાર કાઢે. હવે આ ટાંકીની અંદર છે 5 નર માછલી છે. કેટલી છે? 5. અને 8 માદા માછલી છે. તો કુલ કેટલી થઈ? 13. તો નર માટે પૂછવામાં આવે તો 5 ના છેદમાં 13 અને માદા માટે 8 ના છેદમાં 13. તો બહાર કાઢેલ માછલી નર હોય તેની સંભાવના કેટલી? તો આપણે કુલ માછલી જોઈએ પહેલાં. તો કુલ માછલી, તો આપને ખ્યાલ છે 5 નર છે, 8 માદા છે, કુલ છે 13 છે. તો કુલ પરિણામ કેટલા છે? આ જેને આપણે કુલ પરિણામ કહીએ તો એ આપણી પાસે 13 છે. હવે આપણે પૂછવામાં આવ્યું છે નર માછલી માટે. તો બહાર કાઢેલ માછલી નર હોય તેના પ્રયત્ન આપણે લઈએ તો જેને આપણે પ્રયત્ન કહીએ તો કેટલા છે? 5 છે. તો સંભાવનાનું સૂત્ર મૂકીએ આપણે કે સફળ પ્રયત્ન છેદમાં કુલ પ્રયત્ન. આપણે એને P(a) તરીકે દર્શાવીએ તો 5 અને કુલ કેટલા છે? 13. આ જ રીતે જો માદા પૂછવામાં આવે તો બહાર કાઢેલ માછલી માદા હોય તેવા પ્રયત્ન આપણે લઈએ તો તેવા પ્રયત્ન આપણે જોઈએ તો કેટલા છે? 8 છે, જેને આપણે P(b) કહીએ. તો 8 અને 8 ના છેદમાં 13. તો બેમાંથી જે કીધું હોય અથવા બંને કીધું હોય તો બંને આપણે આ રીતે મેળવી શકતા હોઈએ છીએ. તો સરળતાથી છે આ રીતે આપણે મેળવી શકીએ છીએ. દાખલા નંબર 12માં જોઈએ. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર છે, જેમાં સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8 માંથી કોઈ એક સંખ્યા પર નિર્દેશ કરતું અટકે છે. કોઈ પણ એક સંખ્યા અટકે છે અને આ સમસંભાવી છે, એ શક્ય છે કે ક્યાંય પણ એક સંખ્યા જ અટકે છે. તો તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અયુગ્મ અટે એકી સંખ્યા નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 2 કરતાં મોટી એટલે 3 થી 8 સુધીની, એને નિર્દેશ કરતી સંભાવના કેટલી? અને 9 કરતાં નાની તો બધી જ સંખ્યા આવી ગઈ. તો અહીંયા આપણે જોઈએ તો પહેલાં કુલ સંખ્યા લઈ લઈએ આપણે. તો કુલ સંખ્યા આપને ખબર છે કેટલી છે? 8, જેને આપણે કુલ પરિણામ કહીએ છીએ. કુલ પરિણામ આપણી પાસે કેટલા છે? 8. હવે આપણે પહેલું જોઈએ તો પહેલાંની અંદર આપણે જોઈએ તો 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. હવે 8 તરફ નિર્દેશ કરે તેવા પ્રયત્ન આપણે લઈએ તો બધી સંખ્યા એકવાર આપેલી છે. તો કોઈ પણ સંખ્યા ઉપર 1 મળે તો એક જ વખત આવી શકે. એકવાર આપણે ફેરવીએ તો કોઈ પણ એક સંખ્યા છે એકવાર મળી શકે. તો એની માટેનો પ્રયત્ન કેટલો થાય? 1. તો આપણે આને P(a) કહીએ તો 1 અને એના છેદમાં 8. તો આપણે 8 તરફ નિર્દેશ કરે તેવી સંભાવના કેટલી મળશે? 1 ના છેદમાં 8. બીજું આપણે કીધું છે અયુગ્મ સંખ્યા. તો અયુગ્મ સંખ્યા આપણે લઈએ તો અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તો એની માટે આપણે લઈએ તો 8 સંખ્યા છે જેમાં 4 છે યુગ્મ હોય અને 4 છે અયુગ્મ હોય તો પ્રયત્ન કેટલા થશે? 4. કઈ સંખ્યા છે અયુગ્મ? તો કે 1, 3, 5 અને 7 આ અયુગ્મ સંખ્યા છે. એની માટે આપણે P(b) લઈએ તો 4 છે એના છેદમાં 8 એટલે 1/2 આપણે મળે. હવે આપણે કીધું છે ત્રીજું કે 2 કરતાં મોટી હોય તો 2 કરતાં
मोटी संख्या आपने लिए तो बे करता मोटी संख्या कई आवशे तण चार पांच छ सात ने आठ छ संख्या थई केटली थई छ संख्या तो जेनी अंदर तण चार पांच छ सात ने आठ आ छ संख्या थई हवे एनी माटे आपणे पी ऑफ सी लीए तो छ ना छेद में आठ बे थी भाग चलावीए तो तण चतुर्थांश आपने मळे अने आपणे नौ करता नानी लीए तो बधी ज संख्या आवरी लेवामां आवे तो नौ करता नानी संख्या तो ई केटली छे आपणी पासे आठ छे तो जेने आपणे पी ऑफ डी कहीए तो एनी अंदर आपने मळशे आठ ना छेद में आठ तो केटला मळे छे एक तो अहींया आपणे दरेक माटे जो लीए तो आ रीते आपने प्राप्त थाय जेनी अंदर आपणे कुल संख्या आवडे संख्या ने भागवामां आवे एटले संभावना प्राप्त थाय तो संभावना चेप्टर छे खूब सरल छे मित्रों आ चेप्टर नी अंदर मेहनत करजो मार्क पूरा मळे छे आ तरफनुं सब्सक्राइबनुं बटन दबावानुं चूकता नहीं आ बटन दबावशो एटले सौथी पहेला नवो विडियो तमने मळशे शेर जरूर करजो जेथी अन्य विद्यार्थीने शिक्षण मळे अने अमारो उत्साह तो वधशे ज जेथी करीने अमे नवा विडियो बनावीए अने विद्यार्थीओने शिक्षण मळे बस हसता रहो अने उत्साह साथे काम करो जय हिंद।